અંબાજીમાં મોહનથાળમાં નકલી ઘીનો ઉપયોગ એટલે કે ભેળસેલું ઘીના મામલે વધુ એક ખુલાસો, જેમાં અંબાજીના પ્રસાદ કોન્ટ્રાક્ટમાં ચોરના ભાઈ ઘંટી ચોર જેવો ઘાટ સર્જાયો છે. કારણ કે જે મોહિની કેટરર્સ છે તેનો કોન્ટ્રાક્ટ રદ કરી અને હવે ટચ સ્ટોનને અપાયું છે. ટચ સ્ટોન જે એવી કંપની છે કે જેને પહેલા પ્રસાદ બનાવવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો અને તેણે પ્રસાદમાં દૂધની જગ્યાએ તેણે પાવડરનો ઉપયોગ કરતા તેનો એ વખતે પણ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો. હવે ચોરને કાઢીને નાખવામાં આવ્યો અને પહેલા જે ચોર હતો તેને હવે ફરી વખત કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અનેક સવાલ અહીંયા ઊભા થયા છે. મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરી ટચસ્ટોનને આપવામાં આવ્યો છે. ટચસ્ટોન પહેલાં પણ આ રીતે પ્રસાદમાં ભેળસેળ તો નહીં પરંતુ દૂધની જગ્યાએ પાવડરનો ઉપયોગ કરતો હતો તેવી વિગતો સામે આવી હતી અને તેનો કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો. ત્યારે વિવાદિત કંપનીને જ વધુ એક વખત કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલ, એક ઘીમાં ભેળસેળ કરે, બીજો દૂધમાં ભેળસેળ કરે છે, પરંતુ તેમ છતાં આ ભેળસેળિયાઓને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ને એ પણ શક્તિપીઠ અંબાજીના પ્રસાદનું. આ તો કેવું સંચાલન થઈ રહ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે જે ભક્તોને પ્રિય છે તે પ્રસાદ મોહનથાળમાં ક્યાંક ને ક્યાંક નકલી ઘી છે તે વાપરવાનો વિવાદ છે તે સામે આવ્યો છે. મોહિની કેટરર્સ છે તે મોહનથાળનો પ્રસાદ બનાવતું હતું અને ભાદરવી પૂનમ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સની વિભાગે મોહિની કેટરર્સનું જે ગોડાઉન હતું તેમાં દરોડા પાડતા 180 જેટલા જે ઘીના ડબ્બા છે તે શંકાસ્પદ મળી આવ્યા હતા, જેને પરીક્ષણ અર્થે મોકલતા તે અખાદ્ય ઘી હોવાનું સામે આવ્યું છે. તેને જ કારણે ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર દ્વારા મોહિની કેટરર્સનું જે કોન્ટ્રાક્ટ છે તે રિન્યુ નથી કરાયો અને હવે જે છે તે કોન્ટ્રાક્ટ ટચસ્ટોન ફાઉન્ડેશનને આપવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે ટચસ્ટોન ફાઉન્ડેશન 2012-2017 સુધી અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી સાથે સંકળાયેલું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક 2017માં જે ટચસ્ટોન ફાઉન્ડેશન છે તે પણ જે મોહનથાળનો પ્રસાદ બનાવતું હતું તેની અંદર જે દૂધની જગ્યાએ દૂધનો પાવડર છે તે ભેળવ્યો હતો અને તેને લઈને વિવાદ સર્જાયો હતો. મહત્વની વાત છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે મોહિની કેટરર્સ છે તેને તો કોન્ટ્રાક્ટ તેનો રિન્યુ નથી કરાવ્યો, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક અગાઉ પણ વિવાદમાં રહેલી જે ટચસ્ટોન ફાઉન્ડેશન છે તેને કોન્ટ્રાક્ટ ફાળવતા ફરી આ વિવાદ છે તે વકરી રહ્યો છે. બિલકુલ, ફરી એક વખત તેને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. શું એની કોઈ ઓળખાણ છે? અને ખાસ ધવલ એ જાણવું છે કે જ્યારે અગાઉ આ બધી વિગતો સામે આવી હતી તો શું તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી નથી કરવામાં આવી જેના કારણે તેને ફરી કોન્ટ્રાક્ટ અપાયો છે? પ્રીતિ, ચોક્કસથી આજે સમગ્ર વિવાદ વકર્યો છે તેને લઈને જિલ્લા કલેક્ટરનું એક નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા ઉચ્ચારાયું છે કે અગાઉ જે ટચસ્ટોન ફાઉન્ડેશને જે બેદરકારી દાખવી હતી અને પાવડર વાપર્યો હતો તેને લઈને ટચસ્ટોન ફાઉન્ડેશનને જે તે સમયે 60,000 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો. જો કે અત્યારે જે કોન્ટ્રાક્ટ ફાળવામાં આવ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે અત્યારે ટચસ્ટોન ફાઉન્ડેશન છે તે કેન્દ્ર લેવલે કામ કરતી સંસ્થા છે અને મંદિરમાં જે ભક્તો આવી રહ્યા છે તે ભક્તોને જે પ્રસાદ છે તે શુદ્ધ પ્રસાદ મળે તે હેતુસર અત્યારે ટચસ્ટોન ફાઉન્ડેશનને કોન્ટ્રાક્ટ અપાયો છે. જો કે જિલ્લા કલેક્ટરે એટલું પણ જણાવ્યું છે કે હવે આગામી દિવસોમાં આવી કોઈ ગફલત ન થાય તેની કાળજી છે તે મંદિર ટ્રસ્ટ રાખી રહ્યું છે. બિલકુલ ધવલ, સૌથી મોટી વાત એ છે કે સામાન્ય રીતે અલગ અલગ તહેવારોમાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવે છે આરોગ્ય વિભાગમાં, પરંતુ ખૂબ ઓછું સંભળાતું હોય છે કે મંદિરમાં જ્યાં પ્રસાદ બને છે ત્યાંના સેમ્પલ્સ લેવામાં આવ્યા હોય. આવું બન્યું અને ભેળસેળ સામે પણ આવી છે. શું કલેક્ટરે એવી કોઈ બાંહેધરી આપી છે કે દર 15 દિવસે કે દર મહિને આ જે વિવાદિત કંપની છે તેના અલગ અલગ સેમ્પલ્સ જે છે જેનો વપરાશ થાય છે પ્રસાદમાં તેના સેમ્પલ્સ લેવામાં આવશે અને ચેક કરવામાં આવશે? પ્રીતિ, ચોક્કસથી જે મંદિર પ્રશાસન છે તે મંદિર પ્રશાસનમાં છેલ્લા કેટલાક સમયથી દર માસે આ ટેન્ડર છે તે રિન્યુ કરવામાં આવતું હતું. જો કે આ જે સેમ્પલ લેવાયા છે તે તો ભાદરવી પૂનમને ધ્યાનમાં લઈને લેવાયા છે, ત્યારે કહી શકાય કે જો આ સેમ્પલ જો આગામી દિવસો આગળના દિવસોમાં લેવામાં આવ્યા હોત તો ક્યાંક ને ક્યાંક આ જે મોહિની કેટરર્સ છે તેની બેદરકારી વહેલી છતી થઈ હોત, ત્યારે કહી શકાય કે હવે આગામી દિવસોમાં ટચસ્ટોન જે ફાઉન્ડેશનને જે આ કોન્ટ્રાક્ટ ફાળવાયો છે ત્યારે જો તંત્ર દ્વારા 15-20 દિવસે જો આ જે સેમ્પલ છે તે સેમ્પલિંગ લેવાની કામગીરી હાથ ધરાય તેવી અત્યારે લોકો છે તે પણ માંગ કરી રહ્યા છે. બિલકુલ, આભાર ધવલ તમામ વિગતો માટે. સૌથી મોટી વાત એ છે કે એક વખત નહીં, બે વખત આવું થઈ ચૂક્યું છે ને હવે ક્યાંક સરકારે પણ એ વિચારવાની જરૂર છે કે આટલા મોટા મંદિરમાં શક્તિપીઠ અંબાજી જેવા ધામમાં જ્યાં લાખોની સંખ્યામાં દરરોજ યાત્રિકો દરરોજ ભક્તો આવતા હોય છે અને ખાસ કરીને
प्रसाद लेता हो तरह एक कमिटी रचनी रचीने आवा बधी जो कंपनी से पर नजर रखे क्या मांग उठी रही है। परंतु सौथी मोटी बात ए कि अन्य कोई कंपनी ने न आपने कॉन्ट्रेक्ट फरी एज कंपनी ने कॉन्ट्रेक्ट आप कि जेने लाखों भक्तों की आस्था साथ चेड़ा कराया था दूध न बदले दूध ना पाउडर नाख्य हो कंपनी ने मत 60,000 दंड फटकारी भूतकाल में छोड़ी मुकवामां आवी हवे कलेक्टर एक बाहेधारी आपी रहा है कंपनी हवे फरी वक्त एवं न करे परंतु शू गेरंटी है कि वधु एक वक्त भेड़से नहीं करे। आखरे लोकोनो विश्वास उठी जाए लोग मंदिर में जता होय आस्था साथ प्रसाद खरीदता होय परंतु तेवो ने पण हवे विश्वास उठवा लाग्यो छे कि जो मंदिर में अने प्रसाद में जो आ प्रकार की भेड़सेड़ थती होय तो पछी प्रसाद खरीदवानो मतलब ज नथी कारण के ए तो भगवानो आशीर्वाद समझीने अने प्रसाद ग्रहण करता होय छे। तर दांताना धारासभ्य कांजी खराड़ीए पण आ मुद्दे पोतानुं निवेदन आप्युं छे शुं प्रतिक्रिया आपी छे आवो सांभळी लईए। बहु टाइम थी लॉबा टाइम थी मौखिक में कहवा छता मौखिक में रजूआत करवा छता अने साथे साथे लेखित में गुजरात ना मुख्यमंत्री ने लेखित करवामां आवी लेखित में रजूआत करवामां आवी गुजरात ने एक हृदय केवु विधानसभा एम पण आ प्रसाद बाबत में रजूआत करवा छता चर्चा में लेवा छता पण क्योंक ने क्योंक करता करता वेवट में वेवटदार थी मळीने चेरमेन होय अने गुजरातना सीएम सुधी क्योंक ने क्योंक मिली भक्ति होय अने साथे साथे आ विस्तारना धारासभ्य तरीके हूँ चोख्खपणे एवं कहवा माँगू छूँ के जनता साथे आ लोकोए सेड़ा करवानुं बाकी नथी राख्युं जनताना आरोग्य साथे सेड़ा करवानुं बाकी नथी राख्युं एक धार्मिक गुजरात एक आस्थानी जग्या साथे सेड़ा करवानुं बाकी नहीं राख्युं ने साथे साथे आज गुजरात की जनता ने माताजी ना जे पैसा था ये पैसा साथे पर सेड़ा करवानु बाकी नहीं राख्यु अने साथे साथे भादरवी पूनम नी अंदर जे एजेंसी ने टेन्डर आपवामां आव्युं हतुं लॉबा टाइम थी प्रसाद नुं काम चालू हतुं अने जे ते वक्ते सैम्पल लेवामां आव्युं हजु पण अर्धो पण भादरवी पूनम नो मेळो नतो पत्यो एना पहेला पण आ लोकोने खबर पड़ी गई थी कि आ घी डुप्लिकेट से तो एना पछी आ लोको 180 डब्बा जेटला सील कर्या हौथी वधारे घी मोहनथाळमां वपराई गयूं एटले एवुं चोखुं कहेवाय कि जनता साथे यात्रिको साथे अने आरोग्य साथे आ लोकोए मोटे भागे सेड़ा कर्या छे ने आटलुं बधुं होवा छतां पण भादरवी पूनमनो मेळो ना पत्यो एना पहेला खबर पड़ी के घी डुप्लिकेट आयू छे तो करता करता ने शू उतावल हती के एजेंसी ने बिल चुकवणू करी दीधु मारी आ विस्तारना धारासभ्य तरीके मोग छे जनता साथे पण तमे सेड़ा कर्या छे अने यात्राधाम एक आस्थानी जग्या छे माताजीना पैसा छे धार्मिक समय तमे सेड़ा करता पण तमे शरम नथी राखी तो मारी मोग छे तमे तात्कालिक जे एजेंसी ने चुकवणू कर्युं छे वेलामां वेली तके યુદ્ધના ધોરણે જે બિલ ચૂકવણું કોઈ વાપસ લઈ લો પાછું અને કાયદેસરની અંદર જો આ લોકો વહીવટદાર અને કલેક્ટર જો હાચા હોય આ વહીવટી તંત્રની વાત કરું તો આ જ હાચા હોય તો આ એજન્સી સામે પૈસા વસૂલાત કરીને કાયદેસરની એફઆઈઆર દાખલ કરે અને સાથે સાથે આ પડદા પાછળ કેના કહેવાથી બિલ ચૂકવણું કર્યું છે એનું જાહેર કરે ને જે એજન્સી टेन्डर आप्युं कायदेसर कायमी माटे ब्लेकलिस्ट में मूके अने मने जाणवा मळ्युं छे ए प्रमाणे आ एजेंसी ने हमें ब्लेकलिस्ट में मूक्यू छे पण जनता जोई रही छे तमे केवी रीते ब्लेकलिस्ट में मूक्यू छे ने ए जनता विचारे जनता ने खबर छे पण साथे साथे माताजीना पैसा हाथे छेड़ा कर्या छे ने जे करता हरता नामी अनामी जे करता हरता छे એ માતાજી સામે ભોગવવાની પૂર્ણ તૈયારી રાખે એટલા માટે તમે ધાર્મિકને નથી છોડ્યું તો આમ જનતાને તમે શું છોડતા હશો એ આજે દેખાઈ આવ્યું છે। આપે સાહેબ અનેક વાર રજૂઆતો કરી છે આપની રજૂઆત બાદ કોઈ સેમ્પલિંગ કે કંઈ લેવાયું ઘણી વખતે મેં કીધું ને ગુજરાતની વિધાનસભા એટલે
6.6 કરોડ જનતાનું એક હૃદય છે એમાં રજૂઆત કર્યા પછી છેડો આવી ગયો. પણ ક્યોક ને ક્યોક કરતા કરતા જાડી ખાલના છે, એમની આંખો નથી ઉગડતી. અને સાથે સાથે હું એમ કહું કે આ લોકોએ ધાર્મિક પણ એક જાતનું વેપારીકરણ કરી દીધું છે. એટલા માટે આ શબ્દ મારા બોલવા પડ્યા કે માતાજી સામે તમે છેડા કર્યા છે ને, એટલે તમે જે કરતા હર્તાઓ છે એ હું માંગ કરું છું માતાજી પાસે કે આ લોકોને છોડો મત, ખોટું કર્યું છે અને ખોટું કર્યું છે એટલે ભોગવવાની તૈયારી રાખે. એમણે ખોટું કર્યું છે પરંતુ એમણે દંડ માત્ર નજીવો ફટકારવામાં આવે છે અને સાથે બિલનું ચૂકવણું પણ આખે આખું કરી દેવામાં આવે છે. ત્યારે સંદેશ ન્યૂઝ અનેક સવાલ અહીંયા પૂછી રહ્યું છે કે શું મા આદ્યશક્તિ તારા ધામમાં પ્રસાદના નામે આખરે ધંધા કેમ ચાલી રહ્યા છે? ભેળસેળના ધંધા, ગોટાળાના ધંધામાં આદ્યશક્તિના ધામમાં ચાલી રહ્યા છે? મા આદ્યશક્તિ તારા ધામમાં પ્રસાદના નામે આખરે શેના ધંધા ચાલી રહ્યા છે? એક તરફ ધારાસભ્ય સવાલ ઉઠાવે છે, વિધાનસભાનો સવાલ ઉઠાવે છે, તેમ છતાં એવી જ કંપનીને કોન્ટ્રાક્ટ ફરી વખત આપી દેવામાં આવ્યું કે જેને અગાઉ દંડ ફટકારવામાં આવ્યો હતો, બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. ત્યારે સવાલ ચોક્કસથી થાય કે નકલી પ્રસાદ પધરાવનારી મોહિની કેટરર્સને કેટલા રૂપિયા આપ્યા છે? કારણ કે આખે આખું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે. એ વસ્તુ સામે આવી હતી કે આખરે ઘીના સેમ્પલ નેગેટિવ આવ્યા છે, તેમ છતાં તેને આખે આખું ચૂકવણું કરી દેવામાં આવ્યું. તો શું મંદિર ટ્રસ્ટ તરફથી પૈસા લેવામાં આવ્યા છે?